નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તેમજ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ પડશે તેમજ વાવાઝોડાને લઈને પણ માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને ખાસ કરીને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડિયો શરૂ કરીએ હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ દર્શાવી છે આ સાથે વરસાદની નવી સિસ્ટમ સક્રિય થશે તેને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં સહિત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સાથે દમણ અને દાદરનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે ત્રીસમી સપ્ટેમ્બરે એટલે કે ત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને દમણ અને દાદરનગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે જ્યારે ત્રીસમી તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે જેમાં મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા તેમજ તેની આજુબાજુના તમામ વિસ્તારમાં સામાન્યથી લઈને ભારે પ્રમાણમાં વરસાદ પડશે તેવી શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે તો બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતો જણાવે છે કે ચોમાસાને વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જો કે ચોમાસું વિદાય લેવા છતાં પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે જ્યારે અરબી સમુદ્રમાં થયેલી સિસ્ટમને કારણે સમગ્ર ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે મેઘરાજાએ કેટલાક વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ કરી છે જો કે એક કે બે દિવસ હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદ પડશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ખાસ કરીને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો